શ્રીવાસુદેવ વિમલામૃતધામ વાસ નારાયણ નરકતા રણ નામધેય શ્યામ સિપ્ધ ચિધુ નરનારાયણ દેવ પાહિ મામ આઈ ઇન માય હાર્ટ ઓન શ્રી કૃષ્ણ ધ એન્જોયર ઓફ વૃંદાવન ઓન હુઝ લેફ્ટ સાઈડ સીટ રાધા એન્ડ બોસમ લક્ષ્મી ધ ગોડેસ ઓફ વેલ્થ એન્ડ પ્રોસીટિવ ધીઝ આર ધી વર્ડ્સ ઓફ લોટ સાધન સ્વામી રિટન બાય હિમસેલ્ફ ઇન શિક્ષાપત્રી શિક્ષાપત્રી જો મહાન ગ્રંથ છે એ ગ્રંથ છે અને મહાન છે અને અધમજીવનું પણ કલ્યાણ કરે એની આજ્ઞા પાળે ત્યારે આ ગઢપુર શહેર એક એવું શહેર છે જે ઊંઘમાં યાદ કરે નાતા યાદ કરે ખાતા પિતા યાદ કરે ગઢપુર કોનું ગઢપુર દાદાનું છે ગઢપુર એકલા દાદાએ શ્રીજી મહારાજને વશ કરી અને શ્રીજી મહારાજ પોતે બોલ્યા કે આ ગઢડું અને હું જુદા નહીં પડીએ આવી રીતે આ ગઢપુરની રેતી આ ગઢપુરના છે ને વૃક્ષોના પાંદડાઓ આ ગઢપુરના સંતો હરિભક્તો એમનો મહિમા ભગવાનને લીધે છે જેને ભગવાન રાખ્યા છે તેને આ દેહને અંતે ધામમાં જવા માટે કોઈ મુશ્કેલી છે નહીં બીજું તો ખરું પણ આ રીતે કીધું કે આ દરવાજો યાદ રહેશે ને ગઢપુરનો તો એ દરવાજો યાદ આવતાની સાથે જ શ્રીજી મહારાજ દોડશે કે મારો આ ભક્ત દાદા ખાચરનો દરબાર તેને યાદ કરે તો શું મારે એને ના લઈ જવો એટલે આવો મહિમા આ ગઢપુરનો છે એના સંતો એના હરિભક્તો આજનું દ્રશ્ય આ નવ દિવસના દ્રશ્યમાંથી કોઈ પણ એક દ્રશ્ય જો આ જીવાત્માને હૃદયમાં ઉતરી જાય તો તેનું કલ્યાણ થશે તો ભગવાન સ્વામિનારાયણને હું પ્રાર્થના કરીશ કે આ ગઢપુરના સંતો ગઢપુરના હરિભક્તો અને સમગ્ર આ ઉદ્ધવ સંપ્રદાયના હરિભક્તો આચાર્ય મહારાજો બધાએ છે ને ફક્ત આ જીવનું કલ્યાણ કેમ થાય એટલા માટે શ્રીજી મહારાજ મોકલેલા છે તો આપણે આ સભાને વંદન કરી મહારાજ આચાર્ય મહારાજ સંતો બધાયને આપણે જય સમાન કરી અને ઉઠતા પહેલાં જ આ દ્રશ્ય યાદ કરીએ તો ભગવાન તેડવા ન આવે એવું બને જ નહીં તો મહારાજની પ્રાર્થના કે આ ઉત્સવ અક્ષરધામના અધિપતિ ભગવાન સ્વામિનારાયણનો છે એ આ ઉત્સવને સાંભળતાની સાથે જ ધામનો દરવાજો ભગવાન ખુલી આપે એવું છે તો આ આખી સભાને સંતોને મહારાજા એ સ્વામિનારાયણ